नमस्कार, स्वागत है बीआरजी न्यूज में। एकता ग्रामीण विकास मंच की ओर से बुलेट ट्रेन को लेकर पंडिया ब्रिज के निवासियों ने जिला कलेक्टर को आवेदन पत्र दिया गया। आज बड़ोदरा शहर में एकता ग्रामीण प्रजा विचार मंच के अंतर्गत पंडिया ब्रिज के आसपास के निवासियों ने जिला कलेक्ट्रेट कार्यालय में रामधुन के साथ आवेदन किया। बुलेट ट्रेन के लिए संपादित जमीन, दुकान और मकानों को उचित मुआवजा न मिलने की मांग को लेकर आज स्थानीय निवासियों ने जिला कलेक्ट्रेट कार्यालय पहुंचकर रामधुन के साथ सरकार की नीतियों के खिलाफ विरोध प्रदर्शन किया और नारेबाजी की। स्थानीय निवासियों ने कहा कि क्षेत्र में क्षेत्र का बाजार मूल्य स्पष्ट नहीं है और निवासियों को मुआवजा या घरों के निर्माण के साथ पुनर्वास के तहत किसी अन्य स्थान के आवंटन के बारे में सरकार द्वारा कोई आश्वासन भी नहीं दिया गया है। स्थानीय निवासियों के अनुसार जब तक उनकी मांगों पर विचार नहीं किया जाएगा तब तक बुलेट ट्रेन परियोजना में भूमि अधिग्रहण पर कब्जा नहीं देने की मांग जारी रहेगी। देशना वडाप्रधान श्री नरेन्द्र मोदी नो स्वप्नानु बुलेट ट्रेन प्रोजेक्ट जे छे एनी अंदर वडोदरा शहर ना रहीसो नानावटी चाली शंकरवाड़ी अने फरांजीनी चाली ना रहीसोनी घर अने दुकान संपादन थाय छे। अबे एनु योग्य वर्तर आपवानी अंदर सरकार संपूर्ण फेल गई छे। मुख्य वस्तु ये छे पोस विस्तार में आवेली जग्याना 7000 बधु गणता 7000 रुपया आपवानी वात करे छे। ए वात साथे अहींना रहीसो सम्मत नथी અને ખાસ કે 2013ના કાયદા પ્રમાણે કોઈ ગામ ઉપરથી બુલેટ ટ્રેન કે કોઈ યોજના માટે જમીન સંપાદન થાય તો એમને પુનર્વસન પુનઃસ્થાપન કરવાની સરકારને જવાબદારી છે। એ જવાબદારીમાંથી છટકી જવા માગે છે। આ લોકો સંમતિ એવોર્ડ કરવા તૈયાર છે, પૂરતું વર્તન આપવામાં આવે ને સોશિયલ ઇમ્પેક્ટ એસેસમેન્ટ, એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટનો રિપોર્ટ આપી અને સોશિયલ ઇમ્પેક્ટ એસેસમેન્ટના અનુસંધાનમાં ખેડૂતોને 5 લાખ રૂપિયા આપ્યા છે, એક ખેડૂતને, એક ખાતાદીઠ। આ લોકોને મકાન બાંધવા માટે જગ્યા આપે ને મકાન બાંધ્યા લઈને પ્રાથમિક તમામ સુવિધા આપે એ માગણી માટે અહીં આવ્યા છે અને પૂરતું વર્તર એ 25000 રૂપિયે ફૂટની કે 3000 રૂપિયે ફૂટની જગા ન હોય, 10000 રૂપિયાની ઉપરની જગા છે। અને જો કોર્પોરેશન એને 25 કે 3000માં આપવા માગતી હોય બુલેટ ટ્રેનમાં તો હું આજે 1 લાખ રૂપિયા 1 લાખ ફૂટ જમીન ત્યાં આગળ ખરીદવા તૈયાર છે, મને દસ્તાવેજ કરી આલે સરકાર। એટલે આ લોકોને પૂરતું વર્તન નથી આપતા। સોશિયલ ઇમ્પેક્ટ એસેસમેન્ટ, એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ અને પુનર્વસન પુનર્વસવાટનો પ્રશ્ન સરકાર હલ નથી કરી શકી એના વિરોધની અંદર 21નું તમામ હિયરિંગ પૂરું થયા છતાં પણ કોમ્પિટન્ટ ઓથોરિટી દ્વારા સંમતિ એવોર્ડમાં કેટલા પૈસા આપવાના છે એની પણ સ્પષ્ટતા નથી કરી। એ હેતુસર આજે અહીં આગળ આવ્યા છે અને જો 10000 રૂપિયે ફૂટના ભાવે એમના પૈસા ગણીને આપી દે અને સોશિયલ ઇમ્પેક્ટ એસેસમેન્ટ એટલે કે પુનર્વસન પુનર્વસવાટ બાબતે ચોખ્ખાઈ ચોખવટ કરે ત્યાં જઈને તો એ લોકો બુલેટ ટ્રેનમાં જગ્યા હાલશે, ને નહીં કરે તો પહેલા હું સુઈ જઈશ બુલડોઝર આગળ ને પછી આ લોકો સુઈ જશે। અબ ખબરો સે લગાતાર અપડેટ રહેના હુઆ આસાન બીઆરજી ન્યૂઝ આપકે મોબાઈલ સ્ક્રીન પર। આજ હી બીઆરજી ન્યૂઝ કી મોબાઈલ એપ ગૂગલ પ્લે સ્ટોર ઓર એપ સ્ટોર સે ડાઉનલોડ કરે ઓર ખબરો સે લગાતાર જુડે રહેં।